શરૂ થઈ ગયું છે રુઝાન, જવાબદારી ટોપલા એકબીજાના ઉપર ઢોળવાના શરૂ થઈ ગયા. આ તો બહુ કોમન ચીજ છે, આમાં શું નવી વાત છે? પણ હું સાહેબને એટલું રિક્વેસ્ટ કરી લઉં આના પછી, આ પોઈન્ટ કહું પહેલા, કે સાહેબ તમે હવે આ છોકરીએ નિવેદન બી લખાયું, તમે કમ્પ્લેન બી લઈ લીધી, હવે તમે એ બી જોજો સાહેબ. કારણ કે ઘણી વાર શું થાય છે, અંદર અંદર જ પછી સેટ થાય છે કે દીકરા તું શું કરે છે, તું તારી તારી કેરિયર છે, તારે પરણવાનું નહીં મળશે, આમ તેમ કે જે પેલી કાઉન્સેલિંગ ના નામે જે કાઉન્સેલિંગ થાય છે ને પેલી બધી આડી અવડી વાળી, એ સાહેબ કાઉન્સેલિંગ ના થાય, તમે જોજો પ્લીઝ. ને છોકરીને હિંમત આપજો કે દીકરા હું તારો પપ્પા છું, હું ઉભો રહીશ તારી જોડે, તું ક્યાંય ના જતી, હું તને ન્યાય અપાઈશ. સાહેબ તમે ત્યારે આવી હિંમત આવશે ત્યારે દીકરીઓમાં હિંમત આવશે સાહેબ, કે હા હું લડીશ, મારા પપ્પા ઉભા છે મારી જોડે, મારું દેશ મારી જોડે ઉભું છે, મારી પોલીસ મારી જોડે ઉભી છે, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે અમારા સાહેબે સરસ કહી દીધું, એ તો આ લોકો સારું છે, હદની વાત ના કરી. ના તો ઓલા દિવસે અમને થોડા કાલે આજે જ પેપરમાં આવ્યું કે કોઈ દીકરી જોડે કંઈક થતું હતું તો પોલીસે કહ્યું સોરી અમારા હદમાં ના આવે. એટલે આ તો આવી બધી વાત છે સાહેબ. એટલે તો દેશ, એટલે તો કહું છું કે આપણે ન્યૂ ઇન્ડિયાના બદલે બેડ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ. અને આપણે આપણી આપણી પોતાની દીકરીઓ રાઈટ, એટલે આપણે ખબર છે કે 50% દીકરીને 50% તો 45% દીકરીઓ બચી છે, એ લોકોની બી આપણે ઓછી કરવા માંગીએ છીએ. આખી આપણે આપણી આખી સોસાયટીનો ફેબ્રિક, આખી સિસ્ટમ આપણે બગાડી રહ્યા છે. અને પછી કહે છે આપણે ન્યૂ ઇન્ડિયા. જો બિલકુલ, ઝી 24 કલાકની મહિલા સહયોગીઓ પણ અમારી સાથે જોડાયેલી છે.